नमस्कार एस गुजरात न्यूज में आपनो स्वागत छे ने तमारी साथे हो चुद्रवी। वेगड़वाव गामे प्रेम प्रकरण में युवान ने जीवतो सड़गावी देवानो किस्सो प्रकाश में आव्यो छे। त्यारे हळवद पोलीसे मृतकना त्रण कुटुंबीजनो सामे गुनो नोंधीने आगळनी तपास हाथ धरी छे। राज्यमां लो प्रेशर अने साइक्लोनिक सर्क्युलेशन सिस्टम सक्रिय बन्यो छे। हवामान विभागे आगामी 5 दिवस भारेथी अति भारे वरसादनी आगाही करी छे। दक्षिण गुजरात अने मध्य गुजरातमां आगामी 48 कलाक भारे वरसाद खाबकी शके छे। 16 ऑगस्टना बनासकांठा पाटण मेहसाणा मोरबी द्वारका पोरबंदर वलसाड दमण दादरा नगर हवेली में भारे थी अति भारे वरसाद पड़शे। ज्यारे अन्य जिल्ला में सामान्य वरसादनी आगाही करवामां आवी छे। 17 ऑगस्टना फरी वरसादनी तीव्रता वधी जशे, जेने कारणे कच्छ बनासकांठा पाटण सुरेन्द्रनगर द्वारका सूरत नवसारी वलसाड जिल्लामां भारे थी अति भारे वरसाद थशे। 18 ऑगस्टना कच्छ मोरबी सुरेन्द्रनगर जामनगर द्वारका भरूच नर्मदा सूरत तापी नवसारी डांग वलसाड दमण दादरा नगर हवेली भारे थी अति भारे वरसादनी आगाही कराई छे। तो अन्य जिल्लामां माध्यम थी सामान्य वरसाद रहेशे। 19 ऑगस्टना कच्छ मोरबी द्वारका जामनगर वलसाडमां भारे थी अति भारे वरसाद पड़शे, ज्यारे अन्य जिल्लामां पण वरसाद रहेशे। ब्यूरो रिपोर्ट NS गुजरात। गुजरात अने राजस्थान सरहदे आवेलू अमरनाथ महादेव नु मंदिर भक्ति शक्ति अने आस्था नु प्रतीक छे। आ मंदिर 200 वर्ष जूनु मंदिर छे। अहीं राजा रजवाड़ाना समयनी वात करीए तो आ मंदिर चंद्रवाती नगरीनो विस्तार गणाय छे अने अहीं श्रावण महीनामां दर्शन माटे भारे भक्तोनी भीड़ जोवा मळे छे। तो आवो आजे तमने करावीए घरे बैठा शिव शंकर अमरनाथ महादेवना दर्शन। ગુજરાત અને રાજસ્થાન નજીક આવેલા અમરનાથ મહાદેવ મંદિર અતિ પ્રાચીન મંદિર છે। આ મંદિરની આજુબાજુ પર્વતીય વિસ્તાર આવેલો છે અને કુદરતના ખોળે આવેલ આ શિવશંકરનું મંદિર લોકો માટે ભક્તિનું કેન્દ્ર બન્યું છે। અહીં તો શિવરાત્રિના દિવસે વિશાળ પ્રમાણમાં મેળો ભરાય છે। શિવરાત્રિના દિવસે રાજસ્થાન તેમજ ગુજરાતના શિવભક્તો આ મેળામાં આવે છે અને અહીંયા ભક્તોનું માનવ મહેરામણ ઉમટી પડે છે। नाथ महादेव ये गंगादास महाराज ने सपना में आए थे कि भी यहाँ एक पूरा भाव से जमीन में ये शिव जी ने पार्वती की अंदर मूर्तियाँ हैं, तो ये महाराज खंदा बाहर निकाले थी। पसे ये यहाँ पूजा पाठ चालू करिए थे, बस महाराज स्वयं यहाँ 8 गायें लेके आए थे। ये गायें यहाँ पहाड़ में चरने जाती थी। ये अमुना जमुना थी, ये नाम कहते थे। गाय वहाँ यहाँ आती थी, दोते थे। दोनों टाइम साधु संत आवे उन्हें भोजन में घी है बीजे है जमाते थे, पूजा पाठ करते थे। हवन चलते अभी हवन चले हेरा अने परंपरा चलते आवे महादेव। હવે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે અમરનાથ મહાદેવ મંદિરની ઐતિહાસિક નજારો। આ મંદિર અંદાજે 200 વર્ષ પુરાનું મંદિર છે। કહેવાય છે કે આ મંદિર પહેલાં આબુ રોડ નજીક એક નાનકડા મંદિરના સંતશ્રી મંગલદાસ મહારાજના સપનામાં ભગવાન શિવશંકર આવ્યા હતા અને તેમનું કહેવું હતું કે થોડેક જ દૂર એક પર્વત છે, તેની બાજુમાં થોડું ખોદકામ કરો, તેમાંથી શિવલિંગ પ્રગટ થશે। ત્યારે સપનાની હકીકત જાણી મંગળદાસજી મહારાજે અત્યારે જે મંદિર ઉપસ્થિત છે તે જગ્યાએ પોતે જ ખોદકામ કર્યું હતું અને તેમાંથી શિવજીનું શિવલિંગ નીકળ્યું હતું। ત્યાર પછી આ મંદિરને અમરનાથ મહાદેવના મંદિર તરીકે ઓળખવામાં આવે છે। ત્યારબાદ ચંદ્રાવતી નગરીના આ વિસ્તારના લોકોને પાણી માટે તકલીફ ન પડે તે સમયે પાણીની વાવ બાંધવામાં આવી હતી। અત્યારે પણ આ વાવમાં પાણી ભરપૂર પ્રમાણમાં છે અને મંદિરના મહંત તેમજ આજુબાજુના લોકો પાણી પીવે છે। આ મંદિરની ખાસ વિશેષતા તો એ છે કે વર્ષો પહેલાં રાત્રિના સમયમાં ઝાલરોનો રણકાર થતો હતો, તો ક્યારે રાત્રિના સમયે આ વાવમાં મણિધારી નાગગીન પણ જોવા મળતું હતું। ખાસ કરીને વાત કરવામાં આવે તો આ મંદિરની વિશેષતા તો એ છે કે આ મંદિર પાણીની વાવ ઉપર આવેલું છે અને અહીંયા જૂના કેટલા દેવી દેવતાઓના પ્રતીકો પણ જોવા મળ્યા છે। શ્રાવણ મહિનામાં દૂર દૂરથી ભક્તો ભોલેનાથના દર્શન કરવા માટે આવે છે અને પોતાની દરેક ઈચ્છાઓ પૂર્ણ થતાં લોકો ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે। સતીશ રાણા, NS ન્યૂઝ ગુજરાત, અમીરગઢ। રામ રાખે તેને કોણ રાખે આ કહેવત ફરી એકવાર સાર્થક થઈ છે અમદાવાદના સરસપુરમાં,
જ્યાં એક વૃદ્ધા નિરાધાર અવસ્થામાં છેલ્લા ઘણા સમયથી ફૂટપાથ પર સૂઈ રહી હતી. તેની પાસે ન તો ભોજન હતું, ન તો પાણી, ન તો માસ્ક સેનિટાઈઝર. તેવામાં તેમની વારે આવી માતૃ ચરણ ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મનુસી પરમાર. ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલક મનુસી પરમાર વૃદ્ધાની અવદશા જોઈને તેમણે સૌથી પહેલા તો તેમણે વૃદ્ધાને માસ્ક આપ્યું, ત્યારબાદ બિસ્કિટ અને પાણી આપ્યા બાદ વૃદ્ધાને પૂછ્યું તો તેમણે જણાવ્યું કે તે ખેડા બાજુથી આવે છે અને મનુસીએ પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી અને વૃદ્ધાને બેન બસેરા ખાતે ખસેડાયા. તેમની દરકાર લેવાઈ અને નિરાધાર વૃદ્ધાને એક સહારો મળી ગયો. હવે પોલીસે તે વૃદ્ધા પાસેથી તેમના પરિવારજનો અંગે પૂછપરછ કરીને તેમને પરિવાર સુધી પહોંચાડવાની તજવીજ હાથ ધરી છે. પરંતુ જો આ સંસ્થા જેવું ઉમદા કાર્ય દરેક વ્યક્તિ કરે તો સમાજમાં કોઈ પણ નિરાધાર અવસ્થામાં ન રહે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. આજે પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની બીજી પુણ્યતિથિ છે, ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વિટર પર એક વિડીયો પોસ્ટ કરી તેમને યાદ કરી. ટ્વીટ કરીને લખ્યું છે કે અટલજીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ. ભારત હંમેશા તેમની ઉત્કૃષ્ટ સેવા અને આપણા રાષ્ટ્રની પ્રગતિના પ્રયત્નોને યાદ રાખશે. પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીની આજે બીજી પુણ્યતિથિ છે, ત્યારે દિલ્હી સ્થિત અટલ સમાધિ સ્મારક પર અટલ સમાધિ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમજ નેતાઓએ અટલજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. ઉલ્લેખનીય છે કે 16 ઓગસ્ટ 2018 રોજ અટલ બિહારી વાજપેયીનું દિલ્હીની એમ્સ હોસ્પિટલમાં નિધન થયું હતું. 2015માં અટલજીને ભારતના સર્વોચ્ચ સન્માન ભારત રત્નથી સન્માનિત કરાયા હતા. વાજપેયીના નિધન બાદ દિલ્હીમાં તેમના નામ પર અટલ સમાધિનું નિર્માણ કરવામાં આવ્યું હતું. પીએમ મોદીએ વિડીયોમાં કહ્યું હતું કે આ દેશ અટલજીના યોગદાનને ક્યારેય ભૂલી શકશે નહીં. તેમના નેતૃત્વમાં પરમાણુ શક્તિમાં પણ દેશનું માથું ઊંચું થયું. પાર્ટી નેતા હોય, સંસદ સભ્ય હોય કે પછી મંત્રી કે પ્રધાનમંત્રી હોય, અટલજીએ દરેક ભૂમિકામાં આદર સ્થાપિત કર્યો છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. સમગ્ર રાજ્યમાં એક બાજુ વરસાદે પણ કહેર વર્તાવ્યો છે, ત્યારે રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે. જેલમાં એક સાથે 23 કેદીઓને કોરોના પોઝિટિવ આવતા જેલ પ્રશાસનમાં હાહાકાર મચી જવા પામ્યો છે. આ તમામ કેદીઓને હાલમાં આઇસોલેટ કરવામાં આવ્યા છે. રાજકોટ મધ્યસ્થ જેલમાં કોરોના વિસ્ફોટ સર્જાયો છે, જો કે પોઝિટિવ કેદીઓના સંપર્કમાં આવેલા અન્ય લોકોનું પણ કોન્ટેક્ટ ટ્રેસિંગ કરાઈ રહ્યું છે. ત્યારબાદ હજુ જેલમાંથી વધારે કોરોનાના કેસો આવે તેવી શક્યતાઓ છે. હાલમાં સમગ્ર સૌરાષ્ટ્રમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યા વધતી જાય છે, એવામાં મોતના આંકડાઓમાં પણ વધારો થતો જાય છે. ગત રોજના રાજકોટમાં કુલ 95 નવા પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 5 દર્દીઓના મોત નિપજ્યા છે. ત્યારે રાજકોટ શહેરમાં 64 અને ગ્રામ્ય વિસ્તારમાં 31 નવા કેસ નોંધાયા છે, જ્યારે છેલ્લા 7 દિવસમાં 100 લોકોના કોરોનાથી મોત નિપજ્યા છે અને અત્યાર સુધીમાં રાજકોટ જિલ્લામાં કુલ કેસોની સંખ્યા 4000ને પાર પહોંચી ગઈ છે. બ્યુરો રિપોર્ટ, એનએસ ગુજરાત. અમેરિકામાં રાષ્ટ્રપતિ ચૂંટણી માટે રેલીઓનો દોર ચાલુ છે, ત્યારે આ ચૂંટણીમાં ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર બિડેને મહત્વનું નિવેદન આપ્યું છે. તેઓએ કહ્યું છે કે ચૂંટણીમાં મારી જીત થશે તો ભારત અને અમેરિકાના સંબંધ વધારે મજબૂત બનશે. ઉલ્લેખનીય છે કે આ સાથે સરહદ પર આતંકવાદને સહન કરવામાં નહીં આવે. બિડેને કહ્યું કે હિન્દ પ્રશાંત મહાસાગરમાં શાંતિ માટે હંમેશા સમર્થન કરવામાં આવશે, જેથી ચીન પોતાના પાડોશી દેશને ધમકી નહીં આપે. ભારત અને અમેરિકાના સંબંધ ઘણા જૂના છે. મહત્વનું છે કે અમેરિકાની ચૂંટણીમાં ભારત સાથેના સંબંધોનો મુદ્દો પણ વધુ મહત્વનો બન્યો છે, કેમ કે મોટી સંખ્યામાં ભારતીય નાગરિક અમેરિકામાં વસવાટ કરે છે. રિયલ ક્લિયર પોલિટિક્સ અનુસાર ગયા મહિનાથી બ્રિટનનું નેતૃત્વ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવી રહ્યું છે. માર્ચ મહિનાની શરૂઆતમાં જ્યાં બ્રિટનને 5.3 જ આપવામાં આવ્યા હતા, ત્યારે હાલમાં રિયલ પોલિટિક્સ દ્વારા બ્રિટનને 7.8 પોઈન્ટ આપવામાં આવ્યા છે. બ્યુરો રિપોર્ટ,
NS ગુજરાત. ભારતમાં કોવિડ 19 સંક્રમણના કેસ સતત વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં એક વખત ફરીથી કોરોનાના 63,489 કેસ સામે આવ્યા છે. આ સતત પાંચમો દિવસ છે જ્યારે દેશમાં 60,000 થી વધુ કેસ નોંધાયા છે. भारत में हवे कोरोना संक्रमितोनी संख्या 25,89,682 थी गई है. एटलू ज नहीं, देश में छेल्ला 24 कलाक में 944 थी वधु लोकोना मौत पण थया छे. अने हवे कुल मौतनो आंकड़ो 50,000 नी नजीक पहुंची गयो छे. आ दृष्टि भारत अत्यारे दुनिया में कोरोना थी मौतना केस में चौथा नंबर पर छे. देश में सौथी वधु प्रभावित राज्यनी वात करिए तो महाराष्ट्र में स्थिति खूब खराब छे. अहीं हवे पीड़ितोनी संख्या 5,84,000 ने पार थई गई छे. जरे छेल्ला 24 कलाक में 322 लोकोना मौतनी साथे मृतकोनी संख्या 19,749 थई गई छे. देशना कुल मौत में एक तृतीयांश थी वधु हिस्सो महाराष्ट्रनो छे. ब्यूरो रिपोर्ट NS ગુજરાત. બારડોલી તાલુકાના મોરી ગામે NRI ના સહયોગ વડે 70 ફૂટની હનુમાનજીની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. સાથે જ નવગ્રહ દેવતાની પણ સ્થાપના કરાઈ હતી. તાજેતરમાં જ પવિત્ર શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે સુરત જિલ્લાના બારડોલી તાલુકાના મોરી ગામે ગ્રામજનો દ્વારા ભગીરથ કાર્ય કરવામાં આવ્યું હતું. મોરી ગામ નજીક મુખ્ય માર્ગને અડીને વિશાળ કદની હનુમાનજી મહારાજની વિધિવત રીતે આજે સ્થાપના કરવામાં આવી હતી. રાજ્ય સરકારના કેબિનેટ મંત્રી ઈશ્વર પરમાર અને સરકારી આગેવાન ભાવેશ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમનું આયોજન કરાયું હતું. શ્રી રમણભાઈ દયાભાઈ પટેલ, જે હાલ USA રહેવાસી, તરફથી હનુમાનજી અને નવગ્રહ દેવતાની પ્રાણ જલ પ્રતિષ્ઠા કરવામાં આવી છે અને લોકાર્પણ કરવામાં આવ્યું છે. જે દરેક આજુબાજુના ગામો અને અમારા ગામોના દર્શન માટે લોકો આવે અને સારી ભાવના લઈને આવશે અને એમની ભાવના પૂર્ણ થશે એવી અમને આશા છે. બારડોલીથી મોરી ગામ નજીકથી કડો તેમજ માંડવી ધોરીમાર્ગ પસાર થાય છે અને માર્ગને અડીને જ પ્રતિમા મૂકવામાં આવતા અહીંથી પસાર થતા લોકો પણ હનુમાનજીના દર્શન કરી શકે છે. ગામના NRI રમણભાઈ ડી પટેલના સહયોગ વડે આ પ્રતિમા મૂકવામાં આવી છે, જેનું આજે વિધિવત પૂજા સાથે અનાવરણ કરવામાં આવ્યું હતું. આજે અહીં મોરી ઉછરેલ ગામે પવનપુત્ર હનુમાનજી દાદાની મૂર્તિનું અહીં અનાવરણ કરવામાં આવ્યું છે. જે મોરી ગામે આપણે ચવસાડા કડોડ બારડોલી સરભણ નવસારી TK BSN સ્ટેટ હાઈવેની બાજુમાં આવેલું આ ગામ છે અને આ ગામે આ પ્રતિમા 70 ફૂટની મોટી પ્રતિમા અહીં આજે મૂકવામાં આવી છે અને એનું સ્ટ્રક્ચરની સાથે કુલ 29 ફૂટ જેટલી 12 ફૂટનું એનું સ્ટ્રક્ચર બનાવવામાં આવ્યું છે. એટલે જમીન લેવલથી 29 ફૂટની હાઈટમાં આ મૂર્તિ આજે અહીં મૂકવામાં આવી છે. જે કડોદથી બારડોલી તરફ જતાં, બારડોલીથી કડોદ તરફ જતાં તમામ લોકો પોતાએ મુખ્ય માર્ગ ઉપરથી દર્શન પર કરી શકશે અને આજે આ કાર્યક્રમમાં હાજરી આપવાથી અને સમગ્ર મોરી ઉછરેલ ગ્રામ પરિવારે જે અમને અહીં આમંત્રિત કર્યા છે અને આ ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહેવાનું જે મને સૌભાગ્ય પ્રાપ્ત થયું છે તે બદલ આ આયોજકોનો અને મોરી ઉછરેલ ગ્રામ પરિવારનો અને સમગ્ર હનુમાનજી દાદાના ભક્તજનોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમમાં અમને આમંત્રણ મળતું રહે અને અમે આવા ધાર્મિક કાર્યક્રમોમાં હાજરી આપતા રહીએ એવી પણ આશા અને અપેક્ષા રાખું છું. ફરીથી મોરી ઉછરેલ ગામ પરિવારનો ખૂબ ખૂબ આભાર. બારડોલી તાલુકા મોરી ઉછરેલ ગામે સ્થાપિત હનુમાનજીની 70 ફૂટની પ્રતિમા છે અને 12 ફૂટનું બેઠક સ્થાન મળી કુલ 29 ફૂટની પ્રતિમા મૂકી છે, જે પંથકમાં સૌથી મોટી મૂર્તિ તરીકે માનવામાં આવે છે. સાથે સાત નવગ્રહનું પણ સ્થાપના પૂજન અને સાથે પ્રતિષ્ઠા વિધિ કરાઈ હતી. બ્યુરો રિપોર્ટ NS ગુજરાત. ઉત્તરાખંડના દ્વારા હાટથી ભાજપના ધારાસભ્ય મહેશ નેગી પર એક મહિલાએ બળાત્કારનો આરોપ લગાવ્યો છે. આ સાથે જ મહિલાનું કહેવું છે કે ધારાસભ્ય સાથે તેના સંબંધ પણ છે અને તેનાથી તેને એક પુત્રી પણ છે. આ કિસ્સો પ્રકાશમાં આવતાની સાથે ધારાસભ્યની પત્ની રીટા નેગીએ પણ એક પરિણીત મહિલા અને તેના પતિ સહિત માતા ભાઈ પર બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો અને 5 કરોડની માંગ કરી છે. આ મામલે રીટાએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાવી છે.
આ પછી જ્યારે આરોપી મહિલાને પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવી ત્યારે તેણે તેની અને ધારાસભ્ય મહેશ નેગી સાથેના સંબંધો જાહેર કર્યા. બીજી બાજુ ધારાસભ્યની પત્ની રીટા નેગીની ફરિયાદ મુજબ આરોપી મહિલાએ 9 ઓગસ્ટે તેના પુત્રના મોબાઈલમાં ફોન કર્યો અને કહ્યું કે મારા પતિ સાથે ગેરકાયદેસર સંબંધોની વાત કરી હતી. આ પછી તેને દેહરાદૂનના ઉંટાઘર સ્થિત હોટલમાં બોલાવવામાં આવી અને 5 કરોડની માંગ કરી હતી. આ પછી જ્યારે અમે પૈસા આપવાનો ઇનકાર કર્યો ત્યારે મહિલા અને તેના ભાઈએ જાતીય શોષણ અને બળાત્કારમાં ફસાયા અને આખી રાજનીતિ ખતમ કરવાની ચીમકી આપી. બ્યુરો રિપોર્ટ, NS ગુજરાત. તો હાલના સમાચારો બસ આટલું જ. વધુ સમાચાર માટે આપ જોતા રહો NS ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.